કુતિયાણા શહેરીજનોના પીવાના પાણીનું પ્રશ્નનું નિરાકરણ લાવવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા મેદાનમાં આવ્યા છે। તેમણે કાલિન્દ્રી ડેમ ખાતે પોતાની ટીમ રાખી અને લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી હતી। કુતિયાણા શહેરમાં 15 દિવસ સુધી પાણી વિતરણ ન થતા ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા વકરી ઉઠી હતી, જેને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળતી હતી। 15-15 દિવસ સુધી પીવાનું પાણી ન મળતા લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો, ત્યારે શહેરીજનોએ રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને જાણ કરી હતી। ત્યારબાદ ધારાસભ્ય જાડેજા દ્વારા આ બાબતે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા ભલામણ કરી હતી। રાણાવાવ મત વિસ્તારના લોકલાડીલા નિષ્ઠાવાન અને નિડર ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને કુતિયાણા સિટીની બધા વિસ્તારમાંથી મહિલાઓ બહેનો વડીલોએ બધાએ ફોન કર્યા કે અમારે 10-10-15 દિવસથી આ પાણી નથી આવતું, નગરપાલિકાના સ્ટાફની અને અનાવડતને લીધે અને લગભગ બધા કૂવામાં મોટરો હતી, લગભગ બધી બંધ પડી હતી કે અહીંયા ગામમાં પૂછ્યા કે પાણી તો કે ભાઈ કૂવા ખાલી થઈ ગયા। ઓલરેડી અત્યારે બધા કૂવામાં જે મોટરો મંડાવી છે ધારાસભ્યએ બધામાં પાણી અત્યારે હાલે જ છે, અને આ પાણીની રજૂઆત થતાં ધારાસભ્યએ કાંધલભાઈએ વત્સીમામાન તાત્કાલિક મોકલ્યા, પ્રાંત અધિકારી છે એને તાત્કાલિક ફોન કર્યો, મામલતદારને કર્યો, ચીફ ઓફિસરને કર્યો અને તમામ નગરપાલિકાના સ્ટાફને પણ અહીંયા હાજર રાખ્યો કાલિંદ્રી ડેમ ઉપર, અને દેવસીભાઈને કાંધલભાઈએ ફોન કર્યો તો દેવસીભાઈ એમ કીધું કે હું તમારે કુતિયાને પીવાની પાણીની પ્રોબ્લેમ હોય તો મારે એક પણ પાચ્યું નથી જતું કે ભાડે પાણી નથી દેવું, તમારે કાંધલભાઈ થકી ફ્રી ઓફ મફત પાણી આપે છે। દેવસીભાઈનું પણ કુતિયાની જનતા વતી અમે આભાર માનીએ, અને જે આ તાત્કાલિક કાંધલભાઈ જે પાણીની અત્યારે વિકટ પરિસ્થિતિ હતી, એક બાજુ વરસાદ ખેંચાણ હોય અને અત્યારે ઉનાળામાં પાણીની પણ માણસને જરૂરિયાત પુષ્કળ હોય અને બધા આમથી તેમ બેડા લઈને ભટકતા હતા, કાંધલભાઈને રજૂઆત થતાં તાત્કાલિક આની અમલવારી કરાવી અને કુતિયાના જે પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવી તમામ પ્રયત્ન કરેલા। ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની ટીમે 2 દિવસ સુધી જાતે કાલિન્દ્રી ડેમ પર રહી સમસ્યાના નિરાકરણ અંગે સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।